કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ આઠમાં આલેખ આપણું 15મું ચેપ્ટર ચાલી રહ્યું છે, જેમાં આજે આપણે સ્વાધ્યાય 15.3ના બાકીના દાખલા જોવાનો પ્રયત્ન કરીશું. 15.3નો પહેલો દાખલો છે એમાં યોગ્ય પ્રમાણનો માપનો ઉપયોગ કરીને આજે કોષ્ટક આપ્યું છે, કોષ્ટકનો આલેખ તમારે દોરવાનો છે. જો કે તમને ખબર જ છે એ રીતે ચોપડી હોય આલેખની તો તમને એક્સ અને વાય દોરેલો તમને જોવા મળશે, બરાબર. અને જો ના હોય તો તમારે એક્સ અને વાય દોરી લેવાનો છે. આ અહીંયા આવશે સફરજનની સંખ્યા, તો અહીંયા લખું છું સફરજનની સંખ્યા. અહીંયા આવશે સફરજનની કિંમત, એટલે કે રૂપિયામાં કિંમત આવશે. હવે અહીંયા આપણે એક એક છોડીને કરીશું, બે ત્રણ ચાર અને પાંચ. અહીંયા આપણે પાંચનો ઘડિયો લખીશું, એક એક છોડ્યા વગર. પાંચ, પાંચ દો દસ, પાંચ તારી પંદર, પાંચોક વીસ ને પાછું પાછું પચીસ. એકમાં પાંચ છે એટલે અહીંયા ટપકો આવશે, બેમાં દસ છે એટલે અહીંયા ટપકો આવશે, ત્રણમાં પંદર છે ટપકો આવશે, ચારમાં વીસ છે એટલે અહીંયા ટપકો આવશે, અને પાંચમાં પચીસ છે એટલે અહીંયા આપણો ટપકો આવશે. આ રીતે ટપકો કર્યા પછી આને આપણે સીધી રેખામાં આ રીતે જોઈન કરી દેવાના છે. એટલે આપણો આલેખ પૂરો થઈ જશે, બરાબર. તો અહીંયા 15.3નો પહેલા દાખલાનો એ પૂરો થાય છે. 15.3 સ્વાધ્યાયનો પહેલો દાખલાનો બી, યોગ્ય પ્રમાણમાં આપનો ઉપયોગ કરીને નીચેના કોષ્ટકની માહિતીનો આલેખ દોરો. સમય આપ્યો છે અને કાર દ્વારા કાપેલું અંતર તમને આપ્યું છે. જેમ તમને ખબર છે એક્સ અને વાય તમારે દોરી લેવાનો છે, બરાબર. અહીંયા આવશે સમય, અહીંયા આવશે કિમી અંતર, બરાબર. સવારે 6 વાગે એક એક લાઈન છોડીને કરવાનું છે. 6 વાગે, 7 વાગે એક લાઈન છોડીને, 8 વાગે એક લાઈન છોડીને, 9 વાગે. અહીંયા આપણે 20નો ઘડિયો લખી દઈશું, 20 21, 20 2 40, 20 30 60, 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18 ને 2 7 20, એટલે કે 200, બરાબર. હવે 6 વાગે એ 40 કિલોમીટરનું અંતર કાપે છે, એટલે 6 અહીંયા 40 છે ત્યાં આપણે ટપકું કરી દેવાનું છે. 7 વાગે 80 કિલોમીટર છે, એટલે 7 વાગે બરાબર 80 પાસે, એટલે કે અહીંયા એનું ટપકું આવશે. 8 વાગે 120 કિલોમીટર છે, એટલે કે 8 વાગે અહીંયા આવશે 120 કિલોમીટર. 9 વાગે 160 છે, એટલે અહીંયા ટપકો આવશે. આ રીતે થઈ જાય એટલે તમારે સીધી રેખા પહેલા દોરી દેવાની છે. બરાબર. હવે નીચેના પ્રશ્નના જવાબ તમે જોઈ શકો છો. 7:30 થી 8 દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું હશે? હવે તમે જોઈ શકો છો કે 6 અને 7ની વચ્ચે આપણે ઘાટી રેખા દોરી છે, બરાબર છે. તો અહીંથી આપણે એક સીધી રેખા દોરી દેવાની. તો અહીંથી આમ સીધી રેખા આવશે. કેટલું અંતર કાપ્યું?
साइठ थी एसी बराबर, तो अँ लखी सक साइठ थी एसी किमी अंतर एटले वीस किमी अंतर कापियो बराबर। आगळनो बीजो प्रश्न छे, कार द्वारा यात्रा शुरू कर्याना स्थळेथी 100 किमी दूर पहोंचवा माटे केटलो समय लाग्यो हशे। हवे ज्यां 100 किलोमीटर आवतुं होय बराबर, ત્યાં તમારે આ રીતે દોર દેવાનું। તમે જોઈ શકો છો કે આ જે 100 કિલોમીટર છે એ અહીંયા આવે છે, એટલે આપણે અહીંથી એક સીધી જ રેખા આપણે દોર લઈશું આ રીતે, એટલે આપણને ખ્યાલ આવી જશે કે 100 કિલોમીટર ક્યારે પહોંચે છે। તો તમે જોઈ શકો છો 7 અને 8 ની વચ્ચે એટલે 7:30 વાગે ત્યાં પહોંચે છે બરાબર। તો કાર દ્વારા યાત્રા શરૂ કર્યાના સ્થળેથી 100 કિમી દૂર પહોંચવા માટે કેટલો સમય લાગ્યો હશે? તો ધારો કે 6 વાગે એ 40 કિલોમીટર છે, એટલે અહીંથી જો એને યાત્રા શરૂ કરી હોય અંદાજે, તો 7:30 વાગે તે પહોંચે છે 100 કિલોમીટર અંતરે, એટલે 7:30 કલાકે 100 કિમી અંતરે પહોંચે છે બરાબર। તો અહીંયા આપણો સ્વાધ્યાય 15.3નો પહેલાંનો બી દાખલો પૂરો થયો છે। સ્વાધ્યાય 15.3 દાખલો પહેલો સી, કોઈ એક બેંકમાં એક વર્ષ માટે જમા કરેલા મુદ્દલ માટે વ્યાજ નીચે મુજબ મળે છે। કોષ્ટકની માહિતી આ લેખમાં દોરવાની છે બરાબર। આ છે જમા કરેલી રકમ અને મળતું સાધુ વ્યાજ બરાબર છે। ચાલો દોર લઈએ, એક શનિવાર તમને જે રીતે ખબર છે એ રીતે તમને દોરી દેવાના છે। અહીંયા આવશે 1001 છોડી દેવાનું છે, પછી 2001 છોડીને 3001 છોડીને 4001 છોડીને 5000 બરાબર। અહીંયા 4નો ગળ્યો લખવાનો, 4 × 4 એટલે 40, 40 × 2 = 80 આ રીતે 4નો ગળ્યો લખવાનો છે। 12 × 4 = 16, 4 × 5 = 24, 4 × 6 = 24, 28, 30, 40 બરાબર છે। ચેક કરી લઈએ, 4 × 4 = 8, 4 × 3 = 12, 4 × 6 = 24, 4 × 6 = 24, 4 × 7 = 28, 4 × 8 = 32, 4 × 9 = 36, 4 × 9 = 40 બરાબર। હવે જો 1000માં કેટલું છે 80, તો અહીંયા આપણે એનો ટપકો આવશે 80, 2160, તો 2000 અહીંયા આવશે 160, 3240 એટલે 3000 અહીંયા આવશે 240, 4320 છે એટલે આવશે અહીંયા 320, અને 5000 છે 400 પૂરા બરાબર। હવે આપણે આ શું કરીશું, સીધી રેખા આપણે દોરી લઈશું અહીંયા, બરાબર। હવે આપણે પ્રશ્નના જવાબ લખીશું, શું આ આલેખ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે? તેનો જવાબ આવશે ના, આ ઉદ્ગમ બિંદુ અહીંયા છે એટલે અહીંથી પસાર થાય નહીં, એટલે એનો જવાબ આવશે ના બરાબર। આલેખનો ઉપયોગ કરીને 2500નું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, તો જોઈ શકો છો તમે 2000 અને 3000ની વચ્ચે આવશે 2500, તો આનું ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે શોધવાનું છે, એટલે અહીંથી આપણે એક સીધી રેખા દોરીશું, એ અહીંયા ટચ થાય છે આ રેખાને, આ રેખા આપણે ક્યાં મળશે અહીંયા
200 रुपया आए तो अपने अँ लखीशू के 2500 सादू व्याज के जे आवे छे ते लखवानुं छे अने जवाब छे एटले मैं गोल कर्यो छे 200 रुपया। हवे दर वर्षे 280 व्याज मळे माटे केटली रकम मुद्दल तरीके मूकवी जोईए तो 280 क्यां आवे छे ए आपणे शोधवानुं छे। तो आ 280 छे एटले आपणे अहींथी सीधी रेखा पहेला दोरी लईशुं અહીંયા આવે છે આ એનો જવાબ છે એટલે અહીંયા આપણે ગોલ કરીશું અને અહીંથી સીધી રેખા આપણે નીચે દોરીશું તો આપણને કેટલી રકમ મળશે 3000 ને 4000ની વચ્ચે એટલે 3500 રૂપિયા આપણે દર વર્ષે મૂકવા પડે તો અહીંયા લખી દેવાનો જવાબ 3500 રકમ મુદ્દલ તરીકે જમા કરવી પડશે। तो अहीं आपणो स्वाध्याय 15.3 नो पहला दाखलानो सी पूरो थाय छे। हवे आगळ जईशुं आपणे स्वाध्याय 15.3 दाखलो 2 मां आई योग्य प्रमाणमां प्लेने नीचेना कोष्टकनी माहितीनो आलेख दोरो। चोरसनी बाजू आपणने आपी दीधी छे अने परिमिति आपी छे बराबर अने आपणे आलेख दोरवानो छे। एक्स अने वाय દોરેલો જ હોય છે જેમ તમને ખબર છે એ પ્રમાણે એક્સ પર આવશે સેમી માં ચોરસની બાજુ આવશે અને અહીંયા આવશે પરિમિતિ બરાબર લખી લઈશું આપણે એક 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 છોડીને જ કરવું પડશે 2 4 બે તારીખ 6 બે ચોક 3 4 5 6 અહીંયા આપણે આવશે 4નો ઘડિયો આપણે સીધો લખી લઈશું એટલે આપણને ઇઝી પડશે 4 32 બરાબર આલેખ દૂર લઈશું 2માં છે 8 તો આ 2 પર અહીંયા આવશે 8 3 પર છે 12 અહીંયા 3 પર 12 આવશે 3.5 એટલે આ વચ્ચે આવશે જે છે 14 બરાબર છે તો એ પણ અહીંયા વચ્ચે જ આવશે કે 12 અને 16ની વચ્ચે આવશે એટલે પછી 5 પર છે 20 અહીંયા આવશે 20 અને 6 પર છે 24 જે અહીંયા આવશે બરાબર। હવે આપણે આની સીધી એક રેખા દોરી દેવાની છે એટલે જ્યાં ટપકા ભેગા થતા હોય એ રીતે આપણે રેખા દોરી લેવાની છે તો શું આપણે રેખિક આલેખ મળે છે તો ના રેખિક આલેખ મળતો એટલે સીધી રેખામાં આપણે આલેખ નથી મળતો એટલે આપણે લખી લઉં એનો કે રેખિક આલેખ મળતો નથી બરાબર। છેલ્લો આલેખ છે સ્વાધ્યાય 15.3 પ્રશ્ન 2નો બીજો આલેખ યોગ્ય પ્રમાણનું માપ લઈને આલેખ દોરો 2 3 4 5 6 અને ચોરસની બાજુ આપી દીધી છે 4 9 16 25 36 બરાબર ચાલો દોરી લઈએ આપણે આ લેખ એક્સ અને વાય આપણને ખબર છે એ પ્રમાણે દોરેલો તમને મળી જ જશે એક્સની સંખ્યામાં લખીશું 2 3 4 5 અને 6 એક એક છોડીને અહીંયા આપણે કરીશું 4નો ઘડિયો લખી દઈએ 4 4 40 બરાબર આને દોરવાનું ચાલુ કરી દઈએ 2 પર 4 છે 2 પર 4 3 પર 9
આઠની થોડીક એક નીચે લાઈન આપણે લેવીશું, ચાર પર સોળ આ રીતે આવશે, પાંચ પર પચીસ ચોવીસની થોડીક ઉપર જશે એક લાઈન, અને છનું છત્રીસ. જે પોઈન્ટ આપ્યા છે પોઈન્ટને આપણે જોડવાના છે. લાગે તમને આ રેખિક છે, લખી દેવાનું રેખિક આલેખ નથી. તો અહીંયા આપણો 15.3 પૂરો થાય છે. થેન્ક યુ.